નમસ્કાર દર્શક મિત્રો, હું છું નાથ બાબા ભાવીની, સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. બનાસકાંઠા ભારતમાલા પ્રોજેક્ટને લઈ રજૂઆત, ખેડૂતોને ઊભા પાકને નુકસાન. ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતોને નથી આપવામાં આવ્યું પૂરતું વળતર. રોડને લઈ જમીન બે ભાગમાં વેચાઈ ગઈ. જમીન બે ભાગમાં વેચાઈ જતાં સર્વિસ રોડ નથી અપાયા. અંડરપાસ બ્રિજ પણ નથી બનાવ્યો. મિયાલ વદ્દાઉ વાદાસન ગામના ખેડૂતમાં રોષ. વિવિધ માંગોને લઈ થડાક પ્રાંત કચેરીએ કરી રજૂઆત. રિપોર્ટર હમીરભાઈ સુથાર, બનાસકાંઠા. અરસપરસ જવા માટે અંદરથી નાણું પણ નથી અને ક્યાંક નાણાં 4-5 કિલોમીટર મૂકીએ છે તો એની પણ હાઇટ ઓછી છે. તો ખેડૂતોને જે 4 ઘાસચારો કે બીજું ટોલું ભરીને જવું હોય તો એ જઈ શકે એમ નથી. બીજું 41 ખેડૂતોએ જે સરકારની સંપાદન જમીન થઈ છે એનું વળતર પણ સ્વીકાર્યું નથી. એમને જે પુનર્વસન માટે જમીન કે મકાનની સાથે બીજું મકાન મળવું જોઈએ કે એનું વળતર મળવું જોઈએ એ પણ મળ્યું નથી. છતાં પણ સરકાર પોલીસ કાફલા સાથે ખેડૂતોને જઈને ત્યાં હેરાન કરે છે, પરેશાન કરે છે, એમનો બળજબરીથી ત્યાં જે કબજો લેવાની કોશિશ કરે છે. અને સરકારે એમની વારંવાર અહીં પ્રાજ સાહેબને અને સરકારશ્રીને રજૂઆત કરવામાં ખેડૂતો અહીં આવે છે, છતાં પણ એમની વાત ન સાંભળીને એકતરફી નિર્ણય લઈને ખેડૂતો સાથે હળહળતો અન્યાય કરવામાં આવે છે. એના માટે આજે ખેડૂતોની સાથે શું આગેવાનોની સાથે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ખેડૂતની વાત સાંભળવામાં આવે, સર્વિસ રોડ આપવામાં આવે, સ્ટ્રક્ચર જે છે એ હાઇટમાં નીચું છે ઊંચું કરવામાં આવે, પુનર્વસન એમને કરવામાં આવે અને એમનું જે વળતર છે એ વિસંગતતા છે એ દૂર કરીને પૂરેપૂરું વળતર આપવામાં આવે એવી આજે અમે અહીંયા રજૂઆત કરી છે.